નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ પ્રશ્ન નંબર છ કે કયા ક્રમની પ્રક્રિયા નીચેની અભિવ્યક્તિનું પાલન કરે છે તો ટી વન આપ સમ પ્રમાણ વન અપોન એ છે તો એક વસ્તુ યાદ રાખજો ટી વન આપુ ટુ ટી વન પ્રમાણ એ ટુ વન માઇનસ એન હોય હવે જોજો એન બરાબર જીરો લઉં તો ટી વન આફ એ સાથે સમ પ્રમાણ આવે એન બરાબર વન લઉં તો ટી વન આપ ની જીરો ઘાત થઈ જાય એની કેટલી ઘાત થઈ જાય ભાઈ જીરો ઘાત થઈ જાય એની જીરો ઘાત અને એન બરાબર ટુ લઉં તો ટી વન આવ એની માઇનસ વન થાય મતલબ કે ટી વન આવ વન અપોન એ થઈ જાય જે આપણને આપ્યું છે તો પ્રક્રિયાનો ક્રમ કયો હશે બીજો ક્રમ હશે એન બરાબર શું આવશે ટુ આવશે કયા ક્રમની બીજું ક્રમની એટલે સોરી અહીં બીજું લખ્યું છે બીજા ક્રમની પ્રક્રિયા